કેમ છો મારા વાલા બચ્ચો, દિવ્યેશ સરના વાલા સ્ટુડન્ટ્સ. 11 અને 12 ધોરણમાં તમને જેડબલઈ નીટની એક્ઝામ આપવાની હોય છે 12મા ધોરણ પછી, એવું તમને બધાને ખબર છે. જેડબલઈ વાળાને અને નીટની જેને એક્ઝામ આપવાની છે એ લોકો માટે અહીંયા સૂત્રો હું બનાવું છું, શીખવાડું છું તમને, એના પીક પણ મોકલું છું. પણ ખબર નહીં કેટલાક બાળકો આના પ્રત્યે બહુ જ દુર્લક્ષ, ઇવન જોવાની પણ તસ્દી લેતા નથી. દુઃખ થાય છે કે આટલી મહેનત કરીને અમે આવું લેક્ચર્સ બનાવતા હોઈએ, તમારી માટે નવા નવા સૂત્રો શોધતા હોઈએ, તમારી માટે શોર્ટકટ્સ બનાવતા હોઈએ, અને તમે ધ્યાન પર પણ નથી. અત્યારે હું જે આની અંદર ડિસ્કસ કરીશ એ આ બે નથી એવું માનીને, ગુજકેટ પણ છે, તમારું ગુજરાત બોર્ડ પણ છે, તમે જે ચેપ્ટરના દાખલા શીખો છો ને મારા વાલાઓ, એના સૂત્રો પણ છે. તમે ચેક કરજો આની અંદર 80% સૂત્રો ટેક્સ્ટબુક ના જ છે. ઘણા એવું કે છે કે સર મારે તો જેડબલઈ નથી આપવાની, મારે તો નીટ પણ નથી આપવાની. મારો ખાલી એક પ્રશ્નનો જવાબ આપો, ગુજરાત બોર્ડ તો આપવાની છે, એમાં એમસીક્યુ તો છે ને, તો એમસીક્યુ ને તૈયાર કરવા માટે આની જરૂર પડશે આ સૂત્રોની. આ તો હેડિંગ એટલા માટે મારવું પડે છે કે એ સ્પેશિયલ કેટેગરીમાં તમને સૂત્રોની આખી હાઇલાઇટ મળે છે, આખું ચેપ્ટર મળે છે, એટલા માટે અમે તમને કહીએ છીએ કે આ એનું હેડિંગ છે. બાકી ફરીથી બોલું છું, 80% સૂત્રો તમે આમાંથી જોશો ને તો તમારી ટેક્સ્ટબુક ના જ છે. છેલ્લા દિવસે આખું ચેપ્ટર રિવાઇઝ ના થાય પણ આવા સૂત્રોને રિવાઇઝ કર્યા હોય ને તો બહુ જ સારું કામ થાય. એટલે બાય હાર્ટ મારી તમને બહુ જ જેન્યુઅન રિક્વેસ્ટ છે મારા વાલાઓ, કે તમે ઇગ્નોર ના કરશો આને. તમે ઇગ્નોર કરો છો તો એનું પરિણામ બહુ જ ખરાબ આવે છે. ખરાબનો મતલબ મારાથી શબ્દો નથી બોલી શકાતા, પણ છતાંય ખરાબનો મતલબ તમને ખબર કે ગુજરાત બોર્ડનું આ વખતનું રિઝલ્ટ અરાઉન્ડ 60% છે. તો આ બાકીના 40% ક્યાં ગયા, કેમ નપાસ થયા, કેમ આ 10મા ધોરણમાં પાસ નહોતા, આ 10મા ધોરણમાં 50% ઉપર નહોતા, તો 12મા ધોરણમાં કેમ ફેલ થયા? એમની સિસ્ટમ બગડેલી સિસ્ટમ છે. બાકી એ લોકો પણ હોશિયાર છે, તમે પણ હોશિયાર છો, પણ તમને એક વસ્તુની હંમેશા મુશ્કેલી છે કે મારે આ નથી કરવાનું તો હું શા માટે એમાં જોઉં. અગેન રિક્વેસ્ટ કરીને કહું છું કે જેડબલઈ નીટ એ કોઈ નવું પ્રાણી નથી. તમારી એનસીઆરટી બુક એ હવે આખા જે ભારત દેશમાં ભણાવાય છે એ જ બુક છે, અને એમાંથી જ પ્રશ્નો હોય છે. થોડીક સમજવાની કોશિશ કરો તો આ બધું સહેલું થશે અને તમારા ફાયદાવાળું થશે. પ્લીઝ, ધીસ ઇઝ માય હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ માય ડિયર બચ્ચા પાર્ટી. કામ કરશો તો જ એનું વળતર મળવાનું છે, કામ નહીં કરો તો વળતર જેવું કશું મળશે. અને છેલ્લે રિઝલ્ટ મેં કીધું, તમારે 60% આવવું છે કે બાકીના 40% આવવું છે, વાત કરું તમને. અત્યારે જે 60% પાસ થઈને આગળ ગયા છે ને એ બધા જ એન્જોય કરે છે. કેમ એન્જોય કરે છે? કોલેજને એડમિશન થયા નથી, ભણવાનું છે, બિલકુલ એન્જોય કરે છે. જ્યારે જે 40% ફેલ થઈને બેઠા છે શું કરે છે? નથી એન્જોય કરી શકતા કે નથી વાંચી શકતા? એમાંય બે સબ્જેક્ટ વાળા તો એક્ઝામ આપશે, એક સબ્જેક્ટમાં ફેલ હશે એક્ઝામ આપશે, પણ બાકીના નું શું? સો પ્લીઝ, તમારા પેરેન્ટ્સ ઘણું બધું એફર્ટ આપે છે તમારા માટે, બહુ જ બધો એફર્ટ આપે છે, અને તમે તમારા મોબાઈલની અંદર, ગેમ, સોશિયલ મીડિયાની અંદર બહુ જ સમય વેડફી નાખો, એ મારી દ્રષ્ટિએ યોગ્ય વાત નથી થતી. 8 કલાક 10 કલાકનું દિવસનું કામ કરીને પછી જો તમે એનો ઉપયોગ કરો ને તો હું દિવ્યેશ સર તમારી સાથે છું. બિલકુલ જ 3 થી 4 કલાક વાપરો મોબાઈલ, તમે જે રમવો એ ગેમ રમો, હું તમારી જોડે જ છું. 10 કલાક કામ કર્યા પછી બાકી નહીં. સમજાય છે? લેટ અસ સ્ટાર્ટ. ચેપ્ટર નંબર 3 આપણી પાસે છે, પ્રવાહ વિદ્યુત. બરાબર છે, વિદ્યુત પ્રવાહ.
કેટલાક મહત્વના મુદ્દા છે, નોંધતા જઈશું, વાંચતા જઈશું અને કામ કરતા જઈશું. આઈ હોપ કે આ બધા સૂત્રો મેં જે તમને મોકલાયા છે એ તમે લખીને સેપરેટ નોટબુકની અંદર મૂકી દીધા હશે અને એ જ વસ્તુ તમારે હોમવર્કમાં પણ મોકલાવાની હતી, રાઈટ? બે દિવસ આપણે ગેપ રાખીએ લેક્ચરમાં, એની જ. ઓકે, નાઉ વિદ્યુત પ્રવાહ. વાહકમાં જે તે બિંદુએ જે દરે વિદ્યુત ભાર ગતિ કરે, એનો મતલબ કે વિદ્યુત ભાર પસાર થાય, તે દરને, દર એટલે સમય સાથે, તે દરને વિદ્યુત પ્રવાહ અથવા ફક્ત પ્રવાહ કહે છે. વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે. જો ડીટી સમયમાં ડીક્યુ વિદ્યુત ભારનો જથ્થો એક બિંદુએથી પસાર થતો હોય તો વિદ્યુત પ્રવાહ આઈ ઇઝ ઇક્વલ ટુ, પહેલું સૂત્ર છે, આઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ બાય ડીટી. હવે સૂત્ર નોંધી જ રહ્યા છીએ ત્યારે હું તમને બીજી થોડીક વાત કરી લઉં આ જ સૂત્રની સાથે. તો આ સૂત્રની સાથે જો મને ક્યુ આપ્યા છે તો એનું સમયની સાપેક્ષે વિકલન કરીશ તો ફાઈનલ છે. આનાથી ઉલટો હું આમાંથી ડીક્યુ ને સૂત્રનો કરતા બનાવી દઉં તો સૂત્ર થઈ જશે આઈડી. હવે મારે આમાંથી ક્યુ જોઈએ છે તો મારે કરવું પડશે આનું ઇન્ટિગ્રેશન. તો વિદ્યુત પ્રવાહનું સૂત્ર આપેલું છે તો એનું સમયની સાથે સંકલન કરો તો વિદ્યુત ભાગ. બીજા કેટલાક સૂત્રો જે આ બધા તમારા ટેક્સ્ટબુકમાં નથી, રાઈટ? તો આ ટેક્સ્ટબુકમાં નથી તો એને આપણે નોંધી પણ લઈશું, બરાબર? તો આ નોંધવા માટે થઈને મેં તમને વાત કરી. હવે મારી પાસે વિદ્યુત પ્રવાહનું બીજું સૂત્ર છે, I is equal to Q by D. આનું જ એક સ્વરૂપ છે. જો વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય, વિદ્યુત ભાર તરીકે ઇલેક્ટ્રોન હોય, હું લખીશ ભ્રમણ કરતો હોય તો I is equal to E upon T, જ્યાં T શું છે? આવર્તકાળ છે. અહીંયા આવર્તકાળ શેનો? તો કે ભ્રમણ. તો આવી એની તમે કક્ષક વિચારી શકો છો. અહીંયા ઇલેક્ટ્રોન છે, આ દિશામાં ગતિ થઈ રહી છે, એના વર્તુળ માર્ગની ત્રિજ્યા છે, જેને હું આર કહી દઉં. તો હવે આની સાથે મારે બીજા સ્વરૂપમાં સૂત્ર, ઝડપના સંદર્ભમાં સૂત્ર જોઈએ છે તો એ પણ હું બનાવી નાખું છું. I is equal to E into F, જ્યાં F એટલે આવૃત્તિ. કોની જગ્યાએ લખ્યું? તો કેવાના પોન્ટીની જગ્યાએ. હવે આ ભ્રમણ થઈ રહ્યું છે તો મારે આવર્તકાળ જોઈએ. તો વર્તુળ ગતિ માટે વેગ v બરાબર અંતરના છેદમાં સમય લખો તો અંતર થઈ જશે 2πr અને સમય થશે t. આમાંથી મારે t જોઈએ છે મારા વાલાઓ, તો t is equal to 2πr upon v. હવે આ કિંમત હું આની અંદર મૂકી દઉં તો અહીંયા લખી સમીકરણ 1, સમીકરણ 1 પર મને I નું સૂત્ર મળશે. I is equal to E, તો E રહેશે જ, આ 2πr અને V છેદમાં આવશે આની જગ્યાએ, તો હું લખીશ 2πr અને V ઉપર લખીશ. હવે મેં તમને જે આ શીખવાડ્યું એ બધું દૂજ તમારા જૂના ગુજરાત બોર્ડના પરીક્ષાના સંદર્ભમાં પૂછાયેલું છે, ઇવન ગુજકેટની એક્ઝામમાં પણ પૂછાયેલું છે. હવે આના બેઝ પર જે ડબલ ઈ નીટ આવે છે, એટલે નવું કશું જ નથી. તમે લેક્ચરનું નામ સાંભળીને જોવાનું બંધ કરી દો, બસ બાકી કંઈ. તો આ વધારાના સૂત્રો ક્લિક કરી તમે જે જગ્યાએ સૂત્ર લખ્યા છે એમાં એડ કરી દેવા. મુક્તતાનો સમય, આગળ આપણે રિલેક્સેશન ટાઈમ કીધો છે. આપેલ વાહકની અંદર ઇલેક્ટ્રોનો દ્વારા અનુભવાતી બે ક્રમિક અથડામણ વચ્ચેનો સરેરાશ સમય, આ મુક્તતાના સમયનું મૂલ્ય 10⁻¹⁴ સેકન્ડના ક્રમનો હોય છે. સામાન્ય વસ્તુ છે, માહિતી છે, પૂછી શકાય, બરાબર? મુક્તતા સમજાવી એના પહેલા વિદ્યુત પ્રવાહની દિશા કઈ હોય? તો અહીંયાથી આ તાર છે, આ વાહક તાર છે,
ધારો કે તમે અહીંયાથી આ દિશામાં પ્રવાહ બતાવો છો, તો આ છેડાને હું નામ આપું એ અને આ છેડાને નામ આપું બી, તો વિદ્યુત પ્રવાહ એ થી બી તરફ, તો આની અંદર વિદ્યુત ભારિત કણ ઇલેક્ટ્રોનની ગતિ બી થી એ આ અગત્યનું છે. આવું કેમ? તો કે પહેલાના વખતમાં એવું માનતા કે વિદ્યુત પ્રવાહ ધન વિદ્યુત ભારની ગતિને કારણે છે, એટલા માટે આવું હતું કે આ દિશામાં ધન વિદ્યુત ભાર ગતિ કરે તો આ દિશામાં ઋણ ગતિ, એવું ઊંડું થયું આ દિશા. એટલે આ દિશાને રૈવાજિક દિશા કહેવામાં આવે છે, આ પ્રવાહની દિશા રૈવાજિક, ટ્રેડિશનલ, એના કારણો ના હોય, ટ્રેડિશનલ. મુક્તતા ના સમય અને ડ્રિફ્ટ વેગ એ પરમાણુઓ સાથે બે ક્રમિક અથડામણો વચ્ચેનો પ્રાપ્ત થયેલો સરેરાશ સમય છે. થિયરીમાં સમજાવ્યું છે બહુ સારી રીતે. ડ્રિફ્ટ વેગ, હવે ડ્રિફ્ટ વેગ નું સૂત્ર ખબર છે, VD ડ્રિફ્ટ વેગ ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ T. હવે આ સૂત્ર નવું ક્યાંયથી નથી આવ્યું મારા વાલાઓ, પ્રવેગ બરાબર વેગના છેદમાં સમય જ છે, રાઈટ? નવું કશું જ નથી આની અંદર, બરાબર. બીજી હવે આ પ્રવેગનું સૂત્ર બીજું મને ખબર છે એ પ્રમાણે E into E upon M. હવે આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો કે મારી પાસે બળના બે સૂત્રો છે, એક છે F is equal to MA અને બીજું છે પહેલા ચેપ્ટર અનુસાર F is equal to E. આ બેને સરખાવો તો MA is equal to E into E થાય, તો A is equal to E E ના છેદમાં M. ખબર પડી? એના પછી હવે મારે આ પ્રવેગની કિંમત મૂકવી હોય તો શું થાય? તો આના ઉપરથી હું પ્રવેગ લખો તો VD ના છેદમાં T is equal to E, sorry, A થાય, right? હવે આ કિંમત અહીંયા લઈ આવો તો VD ના છેદમાં T is equal to E E ના છેદમાં, આ T ને આમ લઈ જાઓ તો VD is equal to E E upon M into T. તો આ એક અગત્યનું સૂત્ર. હવે તમે મન કહો આ બધા થિયરીના સૂત્રો છે, ક્યાંય કશું નવું છે જ નહીં આની અંદર. એના પછી વિદ્યુત પ્રવાહનું સૂત્ર ડ્રિફ્ટ વેગના સંદર્ભમાં I is equal to NA VD, બહુ જ સરસ રીતે આને આપણે બનાવી દીધું ના વડે, રાઈટ? ના વડે એટલે યાદ રહી જાય. ખાસ અગત્યનું આ N છે, ઘણી બધી વખત એમાં કન્ફ્યુઝન થાય. N નો મતલબ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા, એ તો ખબર છે. આવું આડછેદનું ક્ષેત્રફળ, VD ડ્રિફ્ટ વેગ છે અને E વિદ્યુત ભાર છે. આના ઉપરથી VD નું સૂત્ર લખીએ તો VD is equal to સૂત્ર થઈ શકશે I upon N A. પ્રમાણમાં બધું સહેલું છે, રાઈટ? જ્યાં E એ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે, A વાહકના આડછેદનું ક્ષેત્રફળ છે, VD વાહકમાં ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ છે અને N વાહકના એકમ કદે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા છે. હવે મુખ્ય મુદ્દા જે આપ્યા છે એમાં વાહકના A છેડાથી B છેડા સુધી ધન વીજભારની હિલચાલ A થી B પ્રચલિત વિદ્યુત પ્રવાહ બરાબર થાય છે, B થી A તરફ ઇલેક્ટ્રોનની હિલચાલ A થી B તરફના પ્રચલિત વિદ્યુત પ્રવાહ બરાબર થાય છે. એમણે આકૃતિ આપી છે, મેં ખાલી તાર બતાવ્યો છે. એવા જ મુખ્ય મુદ્દા નીચે છે. વાહક દ્રવ્ય ઓમનો નિયમ અનુસરે છે, જ્યારે વાહક દ્રવ્યની અવરોધકતા લાગુ પાડેલ વિદ્યુત ક્ષેત્રની દિશા અને તેના માનથી સ્વતંત્ર છે. અવરોધકતા એ દ્રવ્યનો ગુણધર્મ છે, લોખંડનો સળિયો હોય ને તો એનો પ્રવાહ એ વિદ્યુત ક્ષેત્રને આધીન છે, પણ એની અવરોધકતા એ આ લોખંડનું જે દ્રવ્ય છે ને એને આધીન છે, એટલે વિદ્યુત ક્ષેત્ર અવરોધકતાને કઈ અસર કરી શકતું નથી. આગળના પોઈન્ટમાં ઓમનો નિયમ છે, જોઈએ આપણે. ઓકે માય ડિયર, નેક્સ્ટ ઓમનો નિયમ. નિશ્ચિત ભૌતિક અવસ્થા એટલે તાપમાન અને દબાણ એ એક વાહકતા, એક વાહકના છે, વાહકતા શબ્દ લખ્યું છે, એક વાહકના, સુધારી વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને તેમાં પસાર થતા વિદ્યુત પ્રવાહનો ગુણોત્તર અચળ મળે છે. ગાણિતીય રીતે લખો તો
ઓહ્મનો નિયમ સૂત્ર લખી શકાય I is proportional to V અથવા V is proportional to I. આપણે આનો ઉપયોગ કરીએ તો V is equal to I into R લખાય, જ્યાં R એ અવરોધકતા, સોરી R એ અવરોધ છે, અચળાંક છે, જેને વાહકનો અવરોધ કહીએ છે. વાહકના ગુણધર્મ પરિમાણ અને ભૌતિક સ્થિતિ તાપમાન અને દબાણ પર આધાર રાખે છે. સાદું સૂત્ર R is equal to V upon I છે. તાપમાન સાથે અવરોધમાં થતો ફેરફાર તાપમાન T ની સાધારણ મર્યાદા રેન્જ માટે, અહીંયા તફાવતને T કીધું છે, રેન્જ, રેન્જનો મતલબ પહેલાથી છેલ્લાનો અવરોધ, RT આ પ્રમાણે આપી શકાય, R T is equal to R0 1 plus alpha into T. હવે આ સૂત્ર આપણે થિયરીમાં જે લખ્યું છે એમાં હું લખ્યું છે કે RT is equal to R0 1 plus alpha T minus T0. હવે આમાં શું ફરક થયો મને કહો તો, આ બેના તફાવતને તમે T નામ આપી દીધું એટલે આ નવું સૂત્ર બની ગયું. એના પછી આમાંથી આલ્ફાનું સૂત્ર બનાવ્યું, એ જો તમે યાદ રાખી લો ને તો તમારા એમસીક્યુ ઝડપથી થાય. તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આર ટી માઇનસ આર ઝીરો ડિવાઈડેડ બાય આર ઝીરો ઇન્ટુ ટી, રાઈટ? આ પ્રમાણે તમે લખી શકો. આર ઝીરો શું છે તો કે વાહકનો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અવરોધ છે, અને આલ્ફા ને અવરોધકતાનો તાપમાન ગુણાંક અથવા અચળાંક છે. નેક્સ્ટ પેજ નંબર, એના પછીનું જે 2 નંબરનું પેજ છે એની વાત કરીએ. T1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો એના સૂત્રને તમે આની અંદર જ સુધારો કરીને લખી શકો છો કે R1 is equal to R0 1 plus alpha into T, રાઈટ? એવું જો હું આર ટુ નું સૂત્ર લખું તો આર ઝીરો વન પ્લસ આલ્ફા ઇન્ટુ ટી ટુ, આવું સૂત્ર લખી છે. આ બે માંથી આલ્ફા ના સૂત્ર ની જો વાત કરો તમે, જેમ આ તમને અગત્યનું છે અને યાદ રાખવાનું છે, એવું આ આલ્ફા નું સૂત્ર થઈ શકશે આર ટુ માઇનસ આર વન ડિવાઈડેડ બાય આર ઝીરો ઇન્ટુ ટી ટુ માઇનસ. હવે જો તમે આ યાદ રાખો તો આને યાદ ના રાખો તો ચાલે. R2 અને R1 બે સ્થિતિ છે તો એક જ છે તો આ બેની વાત આવશે, થઈ ગયું આ બેની વાત. જેમ R T છે કારણ કે એક જ તાપમાન છે તો આ બે તાપમાન છે તો T2 T1 થઈ ગયું. આ હિન્ટ તમને સમજાવી શકાય, આનાથી અહીંયા આવાય ને આનાથી અહીંયા આવાય, આ બધું આવા જ લેક્ચરમાં સમજાવી શકાય, બીજે ક્યાંય ના મળે, અને આને જ શોર્ટકટ કહેવાય. હવે આ સૂત્ર તમે એક વાર, બે વાર, ત્રણ વાર, ચાર વાર લખતા જાઓ, લખતા જાઓ, અને પછી એમસીક્યુ સોલ્વ કરો ને વાલા, એની મજા આવે, બહુ જ મજા આવે પછી એમસીક્યુ સોલ્વ કરો. ઓકે, આગળ વધીએ. ધાતુ માટે આલ્ફા ખૂબ જ મોટા અને ધન સંખ્યામાં હોય છે. અવાહકો માટે આલ્ફા અર્ધવાહકો માટે આલ્ફા ઋણ હોય છે. અવાહકો લખ્યું છે, કાઢી નાખજો શબ્દ. અર્ધવાહકો માટે આલ્ફા ઋણ છે, ફરીથી એકવાર. અર્ધવાહકો માટે આલ્ફા ઋણ છે, હજુ એકવાર. અર્ધવાહક માટે આલ્ફા ઋણ છે, અવાહક માટે નહીં. મિશ્ર ધાતુઓ માટે આલ્ફા નાના હોય છે. અવરોધ એ પદાર્થનો ગુણધર્મ છે, પણ અવરોધકતા એ પદાર્થ જે દ્રવ્યનો બનેલો હોય એનો ગુણધર્મ. અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ બે વસ્તુઓ ઉપર આધાર રાખે છે, એક પરિમાણ એટલે કે લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે. આના ઉપરથી તમે સૂત્ર શીખ્યા છો કે R is equal to rho into L upon A, તો આ સૂત્ર થઈ ગયું. એના પછી છે વાહકતા. ઓકે, જ્યાં રો એ સપ્રમાણતા અચળાંક છે, જે વાહકના ગુણધર્મ પર આધાર રાખે, તેને અવરોધકતા અથવા વિશિષ્ટ અવરોધ કહે છે. તે વાહકના દ્રવ્યની લાક્ષણિકતા છે. વાહકતા અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે, તેને સિગ્મા વડે દર્શાવાય છે. અને સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, પહેલામાંથી રો નું સૂત્ર બનાવો, રો ઇઝ ઇક્વલ ટુ આર એ અપોન એલ, તો અહીંયા હું સિગ્મા નું સૂત્ર બનાવું તો વન અપોન રો, તો આને લખું તો આર અને એ છેદમાં જશે અને એલ અંશમાં આવશે, રાઈટ? એના પછી અવરોધકતાના વ્યસ્તને વાહકતા કહે છે, જેને સિગ્મા સિમ્બોલ સંકેત સિગ્મા વડે દર્શાવે છે. આમ સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 1 / રો.
વાહકતાનો એકમ ઓમ માઇનસ મીટર માઇનસ, ઓમ માઇનસ મીટર માઇનસ. કેટલીક વાર આ ઓમ માઇનસ ને અવલખવામાં આવે છે અને અને અવલખ્યું ને ઓ એચ એમ માઇનસ વન, તો એને અહીંયા એમ એચ ઓ લખવામાં આવે છે. ઓ એચ એમ ઊંધું કરી દીધું, એમ એચ ઓ, અને ઓમ વંચાય અને મો વંચાય. મો શું વંચાય? મો. કેટલાકને બોલવામાં તકલીફ પડતી હશે. ઓકે, જ્યારે વિદ્યુત કોષને કોઈ સ્ત્રોત વડે વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે વિદ્યુત કોષનો ટર્મિનલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પીડી વિદ્યુત કોષના વિદ્યુત ચાલક બળ કરતા વધારે હોય છે. ખોટી જગ્યાએ પ્રિન્ટ થઈ ગયું છે, આગળ આવશે. અવરોધના નિયમ. અવરોધના નિયમો બે પ્રકાર કે અવરોધને શ્રેણીમાં જોડો તો અવરોધ R1 R2 R3 હોય તો પરિણામી અવરોધ, હવે આ તો બધું તમે શીખી ગયા છો કે R is equal to, ઓકે, કેપિટલ R is equal to સૂત્ર થઈ શકશે R1 plus R2 plus up to RN, રાઈટ? એવું જ આ સેના માટે થયું તો કે શ્રેણી જોડાણ. આવી જ વાત સમાંતર જોડાણ માટે, તો 1 upon R is equal to 1 upon R1 1 upon R2 plus up to 1 upon સેના માટે થયું? સમાંતર જોડાણ માટે. બે જ અવરોધ હોય તો શું થાય? તો 1 upon R is equal to 1 upon R1 plus 1 upon R2. તો આના માટે R is equal to R1 R2 upon R1 plus R2. એના પછી જો વિદ્યુત પ્રવાહ તંત્ર, ઓકે, હવેનું જે છે ને શોર્ટકટ છે, બહુ જ અગત્યનું છે. એટલે અને જે નંબર આગળ 4 છે ને કમ્પલસરી મોડે કરી લે, ક્યાંય સાબિતી નથી આપેલી તમારી ટેક્સ્ટબુકમાં આ શોર્ટકટ, અને એના માટે જ આવા લેક્ચર્સની આવશ્યકતા છે, રાઈટ? જે અગત્યનું છે તે પોઈન્ટની વાત કરી રહ્યા છે. જો વિદ્યુત પ્રવાહ I તંત્રમાં A પાસે દાખલ થાય, તમને આવો એક પરિપથ, બહુ સિમ્પલ સાદો પરિપથ આપેલો છે, આવી રીતનો પરિપથ છે, અને અવરોધ R1 કહું અને અવરોધ R2 કહું. અહીંથી જતો પ્રવાહ I હોય તો હવે તમને ખબર છે કે અહીંથી પણ I જ જવો જોઈએ. અહીંયાનો બિંદુ A કહી દો, અહીંયાનો બિંદુ B કહો, રાઈટ? હવે A પાસેથી ઉપર તરફ જતો પ્રવાહ I1 છે તો અહીંયાથી જતો પ્રવાહ I2 છે. હવે જે કન્સેપ્ટ પૂછાય છે એક જ મિનિટમાં સોલ્વ કરવા માટેનો કે આની અંદર છે. જો વિદ્યુત પ્રવાહ I તંત્રમાં A પાસે દાખલ થાય તો બે શાખાઓમાં વિભાજન પામે છે. R1 પાસે I1 પ્રવાહ અને R2 પાસે I2 પ્રવાહ વહે છે. એ એવી રીતે પસાર થાય છે કે જેના કારણે, હવે એમણે અવરોધને સ્મોલ કીધો છે તો હું પણ તમને કન્ફ્યુઝન ના થાય તો સ્મોલ, આ બે સમાંતર જોડાણમાં છે તો આના બે છેડા વચ્ચેનું સ્થિતિમાન V1 હોય ને આના છેડા વચ્ચેનું સ્થિતિમાન V2 હોય તો હું અહીંયા લખી શકું છું કે V1 બરાબર. હવે અહીંયા ઓહ્મનો નિયમ લાગુ પાડો, મારા ભલાવ તો થશે I1 R1 is equal to I2 R2, રાઈટ? હવે જો મારે આમાંથી I1 નું સૂત્ર બનાવવું હોય તો આવું પણ લખી શકું, ધ્યાન રાખજો, I1 ના છેદમાં I2 is equal to R2 ના છેદમાં R1. ઘણું બધું અગત્યનું સૂત્ર છે. આ I1 પ્રવાહ એ R1 ના વ્યસ્ત પ્રમાણમાં અને R2 ના સમપ્રમાણમાં છે, એટલે ધ્યાન રાખજો R2 વધારે તો I1 પ્રવાહ, R2 વધારે થશે તો I1 વધશે. I2 ક્યારે વધશે? જ્યારે R1 વધશે. એનો મતલબ કે જો આ અવરોધ વધારે છે તો અહીંયાથી પ્રવાહ વધારે વહેશે ને અહીંયાથી પ્રવાહ ઓછો વહેશે. ફરીથી, આ અવરોધ વધારે છે તો આ પ્રવાહ ઓછો હશે અને અહીંયાનો પ્રવાહ વધારે હશે. જો આ અવરોધ વધારે છે તો અહીંયાનો પ્રવાહ ઓછો અને અહીંયાનો પ્રવાહ વધારે. સમજાય છે ના? હવે આમાંથી મારે I1 નું સૂત્ર જોઈએ છે, આની અંદરથી I1 નું સૂત્ર જોઈએ છે. તો I1 is equal to, અહીંયાથી આપણને જે સૂત્ર આપ્યું છે તે પ્રમાણે I1 is equal to, okay, I1 is equal to R2 ના છેદમાં R1 અને એની સાથે I2 થઈ જશે.
આ સૂત્રને એમણે બીજી રીતે પણ લખ્યું છે, જોયું તમે કે I1 is equal to I R2 ના છેદમાં R1 plus R2. હવે થાય કે આ આવું છે તો આવું કેમ આવે, આ આવું છે તો અહીંયા આવું કેમ થયું, તો એને સમજાવવા માટે આમાંથી તમારે યોગ વિયોગ પ્રમાણની થિયરી લેવી પડે આની સાથે. રાઈટ, યોગ વિયોગ પ્રમાણ. અહીંયા હું બતાવું તો આવું થાય, છેદમાં યોગ પ્રમાણ લે, ખાલી છેદમાં. તો સૂત્ર આવું લખાય, આઈ વન ના છેદમાં આઈ વન પ્લસ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આર ટુ ના છેદમાં આર વન પ્લસ. થઈ ગયું છેદમાં યોગ પ્રમાણ. પણ આઈ વન પ્લસ આઈ ટુ એટલે આ આઈ જાય છે, આ બંનેનો સરવાળો થવાનો. તો અહીંયા તમે લખી શકો છો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ વન પ્લસ આઈ ટુ. તો હવે આનો જવાબ શું થઈ ગયો, તો આનો જવાબ થઈ ગયો આઈ વન ના છેદમાં આઈ ઇઝ ઇક્વલ ટુ આર ટુ ના છેદમાં આર વન પ્લસ. રાઈટ, આને જમણી બાજુ લઈ જઈએ તો આઈ વન ઇઝ ઇક્વલ ટુ આર ટુ અપોન આર વન પ્લસ આર ટુ ઇન્ટુ આની સાથે. બનાવીને મોડે લખવું છે, આ એક યાદ રાખ્યું તો બીજું યાદ રહી જાય. અને યાદ રાખવાની ટ્રીક બતાવું, આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ છેદ નહીં બદલ R1 plus R2. Right? આ I પણ એમના એમ જ રહેશે. હવે I1 છે તો R2 છે, તો I2 છે તો જોઈ લેશો. સાબિત પણ કરી શકશો તમે આની રીતે, પણ બતાવ્યું છેદની જગ્યાએ ત્યાં આગળ કૌંસ લઈ લો, તમારો જવાબ મળી જશે એકદમ સરસ રીતે. એના પછી લખ્યું છે કે બે કરતા વધારે અવરોધોને સમાંતરમાં જોડવાથી શાખામાં વિદ્યુત પ્રવાહો સમાંતરમાં દરેક અવરોધ આર પાર વી વોલ્ટેજ એક સમાન રહે છે. હવે એનો મતલબ કે તમને નવો પરિપથ આપ્યો છે, એવું જોયું તમે, ત્રણ અવરોધ છે. અહીંથી દાખલ થતો પ્રવાહ આઈ છે, તો અહીંથી બહાર નીકળતો પ્રવાહ પણ આઈ જ છે. અવરોધની વાત કરું તો આનો અવરોધ R1 બરાબર R છે, આનો અવરોધ R2 બરાબર 2R છે, અને આનો અવરોધ R3 બરાબર 3R છે. પ્રવાહની વાત કરું તો આમાં પ્રવાહ I1 છે, આમાં પ્રવાહ I2 છે, અને આમાં પ્રવાહ I3 છે. આ થોડું ઘણું લખવું હોય તો પાછો ફોટો પાડી લો, હું સાઈડમાં ખસી ગયો છું, વચ્ચે નહીં આવું, તમને હું નહીં દેખાવું, કટ કરી નાખવાનો હે ને, આવડે છે બધાને. હવે આની સાથે સંકળાયેલી બાબતમાં એક નવું પરિણામ મળે છે તમને. જો શું કે છે નવું પરિણામ, તો એક ઓમનો નિયમ તો જાણો છો તમે કે V is equal to I into R થાય, તો આના ઉપરથી I is equal to V upon. પણ આ બધા સમાંતર જોડાણમાં છે, સમાંતરમાં હોવાને કારણે બધા માટે V સમાન છે મારા વાલા. હવે જો V અચળ હોય, V સમાન હોય, તો I is proportional to 1 upon. આ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું આપણા માટે, અગત્યનું થઈ ગયું. રાઈટ, હવે જો એવું થાય તો આની અંદર ધ્યાનથી જોજો, I1, I2, I3. ગુજરાતીમાં આને જેમ કહીએ છીએ I1 જેમ I2 જેમ I3, એને ઇંગ્લિશમાં is to બોલાય. I1 is to, I2 is to, I3 is equal to મને લખવું હોય તો 1 upon R1, 1 upon R2 અને 1 upon R3 લખી શકાય. પણ આની સાથેની જો હું ચર્ચા કરું તો હવે I1, I2, I3 is equal to 1 upon R, 1 upon 2R, 1 upon 3. હજુ પણ જો હું આને આગળ સમજાવું તો આની અંદર 6 જેમ 3 જેમ 2 થાય.
તમને એમ થયું સર આ પાછું કઈથી આવી ગયું એકદમ નવું છ તો છે જ નહીં ક્યાંય વાલા લસા લીધા ને આર ક્યાં ગયા સર આર અચળ છે બચ્ચા પાર્ટી ને નીકળી જાય આવું સર છેદમાંથી આર અચળ છે આની સાથે એક બે અને ત્રણ નો લસા છ થાય તો આને છ વડે ગુણવું પડે અને ત્રણ વડે ગુણવું પડે અને બે વડે એટલે આ થઈ ગયું સમજાઈ ગઈ વાત ઓકે તો હવે મારી પાસે આ ત્રણેવ નો સરવાળો થાય તો મને જવાબ આઈ વન નો જો જોઈએ છે તો આઈ વન ઇઝ ઇક્વલ ટુ સિક્સ અપોન સિક્સ પ્લસ થ્રી પ્લસ ટુ ઇન ટુ પાછું કઈ થી આવ્યો સમજાવું છું મારા વાલાઓ કશું જ ડિફિકલ્ટ નથી હા સમજવું જરૂરી છે આવું ગોખાઈ નહીં સમજાય ટોટલ પ્રવાહ I1, I2 અને I3 ભેગા કરો ને તો એ પ્રવાહ જે ભેગો થાય એ કેટલો હશે એમાંથી મને I1 જોઈએ છે તો એ ટોટલ નો કેટલામો ભાગ છે તો કે છ તો છ છ વત્તા ત્રણ વત્તા બે એટલે ટોટલ પ્રવાહ થઈ ગયો સમજાય છે એની સાથે આ કેટલો છે છ સમજાય છે વાત છ વત્તા ત્રણ વત્તા બે બરાબર આઈ તો છ માટે કેટલું ત્રિરાશિ મૂકી છ વત્તા ત્રણ વત્તા બે આ થયો પ્રવાહ એને હું નામ આપું છું આઈ માટે મને આઈ વન કેટલામો ભાગ આપે છે છ તો છ એ તો આનો ગુણાકાર આની સાથે થઈ ગયો અને એના છેદમાં તમને એમ થાય અમે સરવાળો કરીને લખીએ તો લખો ને ભાઈ મેં ક્યાં ના પાડી છે છ ત્રણ અને બે અગિયાર લખી નાખો પણ હું આ ના લખું તોય મારે તો તકલીફ સર અંદર તો અગિયાર આપ્યા નથી પછી તમે કેમ લખ્યા એના પછીના સ્ટેપમાં અગિયાર આપ્યા જુઓ તો હવે હું આ આઈ વન નું સૂત્ર લખી નાખું છ ના છેદમાં અગિયાર અને એની સાથે સોરી આઈ હવે એવી જ રીતે મારે I2 લખવા છે તો I2 is equal to શું થશે તો કે 3 ના છેદમાં 11 અને I એવી જ રીતે I3 શું થાય મારા વાલાઓ તો કે 2 ના છેદમાં 11 અને એની સાથે કોનો તકલીફ હે ભૈયા નહીં ના તો આગળ બઢીએ આની આ જ સેમ વસ્તુ જો આપણી પાસે શ્રેણી જોડાણમાં શ્રેણી જોડાણની અંદર સમાન શું છે વિદ્યુત પ્રવાહ અને અવરોધમાં પણ સેમ જ વસ્તુ છે કે R1 બરાબર R R2 બરાબર 2R અને R3 બરાબર 3R દરેકમાંથી પ્રવાહ પસાર થઈ રહ્યો છે રાઈટ આના માટે વિદ્યુત સ્થિતિમાન V1 આના માટે V2 આના માટે V3 રાઈટ તો હવે અહીંયાથી પ્રવાહ I દાખલ થાય તો અહીંયાથી પણ પ્રવાહ I જ મળે ઓમ નો નિયમ લખું છું V is equal to I રાઈટ હવે હું V ને સૂત્રનો કરતા બનાવું છું તો I દરેક અવરોધ માટે સમાન છે હવે જો I દરેક અવરોધ માટે સમાન હોય તો મારે લખવું પડે કે V proportional હવે જો હું V proportional to R લખું આની જેમ તો હવે મારાથી લખાય V1 V2 અને V3 is equal to મારે લખવું હોય તો R1 R2 અને R3 તો હવે મારે લખવું હોય તો અહીંયા લખી શકાય કે R 2R અને 3R રાઈટ R જેમ 2R જેમ 3R હવે એની પરિસ્થિતિની તમે ચર્ચા કરો તો અહીંયાની જેમ એક જેમ બે જેમ ત્રણ જેવું ત્યાં લખ્યું છે અહીંયા ડાયરેક્ટ હવે હું ડાયરેક્ટ V ની વાત કરું તો V is equal to સૂત્ર થઈ શકશે સોરી V1 is equal to સૂત્ર થઈ શકશે તો 1 upon 1 plus 2 plus 3 into V is equal to V by 6 સેમ તમને ત્રિરાશિ શીખવાડી દીધી
કે જો 1 2 3 તો એના બરાબર v તો 1 માટે કેટલા 1 2 3 વીજ બરાબર તો આના માટે વીજ આ વિદ્યુત સ્થિતિમાન તો પહેલા માટે કેટલું છે 1 તો અહીંયા 1 તો એના માટે શું લખાઈ ગયું એવું જ મારે v2 લખવું હોય તો આ 6 છે v2 એટલે તો 2 ના છેદ માં 6 ગુણાકાર बराबर एक ना छेद मात्र त्रण वी जोइए बराबर छे एना पछी वी 3 लखवू हो तो वी 3 इज इक्वल टू अबे त्रण तो त्रण ना छेद मात्र 6 इनटू वी कैंसिल करसो तो 2 तो अहीं जवाब आवशे वी ना छेद मात्र राइट तो आ बधी वधारानी चर्चा आ बधीज वधारानी चर्चा आपणी टेक्स्टबुक मां नथी मेहरबानी करीने आज तमारू फ्रूट छे आज तमारू फळ छे झाड़ तो रोपो छो पानी पण नाखो छो જ્યારે ફળ લેવાના થાય ત્યારે ભાગી જાવ એવું ના કરો ચેપ્ટર આખું વાંચ્યું ચેપ્ટર આખું તૈયાર કર્યું એના બધા જ લેક્ચર્સ જોયા એક વાર નહીં ખબર પડી તો બે વાર પણ જોયા થિયરી મોડે પણ લખી એના ફ્રૂટ જ્યારે મેળવવાના થયા ભાગ્યા એવું